अध्यात्म विज्ञान, नई दृष्टि, नई खोज। देखिए, सुनिए और समझिए अध्यात्म विज्ञानी पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर जीवन को प्रकाशित करें। स्वामी जी, तुमने ज्ञानी पुरुष दादा भगवान मिला, એ પહેલા તમે ઘણા ધર્મના ગ્રંથો સાંભળ્યા, વાંચ્યા, ધર્મગુરુઓને મળ્યા, ઇવન તો તમે જૈન ધર્મમાં હતા, તમે દીક્ષા લેવાના હતા, તમને તે વખતે ઘણા બધા મળ્યા હશે અને પછી એ મળ્યા હશે, તમને તમારા જીવનમાં ઘણા બધા મહાન પુરુષો મળ્યા હશે, સમય સમય પુસ્તકો મળ્યા હશે, જ્ઞાને મળ્યું હશે, તો છેલ્લામાં છેલ્લા તમને દાદા ભગવાન સારા ધર્મગુરુ તરીકે કે જ્ઞાની તરીકે તમને મળ્યા, તો વાય યુ આર નોટ પ્રોજેક્ટ હિમ? મને ઓપનલી પૂછે કે તમે કેમ એમને પ્રોજેક્ટ નથી કરતા? ત્યારે મેં કીધું, જ્યારથી હિન્દુસ્તાનમાં વ્યક્તિને ભગવાન તરીકે પ્રોજેક્ટ કરવામાં આવ્યા, ત્યારથી હિન્દુસ્તાનમાંથી વિજ્ઞાનનો મુક્તિનો માર્ગ ખલાસ થઈ ગયો. કારણ કે તમે વ્યક્તિને ભગવાન કેવા મળ્યા, હવે ભગવાન ખોળવાના નહીં, પછી મળી ગયા. યુ અન્ડરસ્ટેન્ડ મી? હું કહું છું કે વ્યક્તિ ભગવાન ના હોઈ શકે, વ્યક્તિમાં ભગવાન પ્રગટ થઈ શકે. But you project as a person, as a God. That's the wrong belief. ને હું એ બિલીફને કેરી ઓન કરવા નથી માગતો. એઝ અ સાયન્ટિસ્ટ, કોઈને કરવી હોય તો કરી, ઇટ્સ ઓકે, પણ હું સાયન્ટિસ્ટ તરીકે, એક સ્પિરિચ્યુઅલ સાયન્ટિસ્ટ તરીકે આ કરવા નથી માગતો. મારું એક જ મિશન છે, સાયન્સને સાયન્સ રીતે જેમ છે તેમ પ્રોજેક્ટ કરવું. એમાં આ જાતને પણ હું પ્રોજેક્ટ કરતો નથી. હું ચોખ્ખું જ કહું છું, આઈ એમ અ સ્પિરિચ્યુઅલ સાયન્ટિસ્ટ, આઈ એમ નોટ ગોડ, આઈ એમ નોટ ગુરુ. હું સાયન્ટિસ્ટ છું, આધ્યાત્મ વિજ્ઞાની છું, અને તમને આધ્યાત્મ વિજ્ઞાની બનાવવા. એટલે તો દાદાએ પોતાની ડિગ્રી મૂકી છે, શ્રીમદે ઇવન પોતે સંપૂર્ણ કેલો નથી મૂકી. હા, કઈ રીતે કહેવાય? એટલે મારું કામ શું છે, જેમ છે તેમ જગતને કહેવું, જેમાં આને પ્રોજેક્ટ છે. મેં સત્સંગમાં તમે સાંભળ્યું હશે અનેક વખત, હું કહું છું કે હું જે વાત કરું છું એ મારો પોતાનો અનુભવ છે. તમારે મને ફોલો નથી કરવાનું, વિજ્ઞાનને ફોલો કરવાનું છે. હું પણ વિજ્ઞાનને જ ફોલો કરું છું, તમને ખ્યાલ હોય. એટલે માં વ્યક્તિ વિશેષ તરીકે નહીં કે ગુરુ શિષ્ય તરીકે નહીં કોઈ પ્રશ્ન આવતો નથી. હું સાયન્સ જેમ છે તેમ કહું છું. તમારે ફોલો કરવું હોય તો બી આ સાયન્સ છે, ના કરવું હોય તો આ જ છે. એટલે કોન્સેપ્ટ જે છે આપણું, એ કોન્સેપ્ટ આપણું ક્લિયર છે, કન્ફ્યુઝન નથી કે ગોળ ગોળ નથી. પ્રશ્નો તો ઘણા બધા અઘરા આવે, ઘણા બધા અઘરા આવે. અઘરા પ્રશ્નો બરાબર છે, પણ ઘણા છે ને આપણને ચેલેન્જિંગ હોય, એટલે તમારી નાડ જાણવા માટે કે આઈ ડોન્ટ નો ધ રાઈટ લેંગ્વેજ, શું કઈ રીતે પૂછવું એમ. પણ તમને ખોટા પડવાની ઈચ્છા હોય કે તમે ખોટા માર્ગે છો, એ અડકટી રીતે તો ચીંધી શકાય ને કે તમે ખોટા માર્ગે છો, તમે દાદાને પ્રોજેક્ટ કેમ નથી કરતા, એ ચાતે હળી કહેવાય. મને પ્રશ્ન પૂછ્યો છે, એવા પ્રશ્નો જાણવામાં અમને એટલા માટે રસ, મને રસ કે એટલે ટીકા નિર્દેશ નથી કરતો કે તમે એને જે જવાબ આપતા હશો એ તમે થોડું લેવલ ઊંચું હશે. હા, અમારી સાથે તમે સામાન્ય વાત કરી રહ્યા છો, ઓલું લેવલ તમે ઊંચું થી સામેવાળાને સમજાવો, એ શાસ્ત્રાર્થ થયો. આપવું પડે ને, એને સમાધાન આપવું પડે, સમાધાન કરવું જોઈએ, ને તો એ એમ. ઘણું ઘણું કે મને ઘણા બધા કહે કે સ્વામીજી, તમે એકલા જેવું કહો છો દાદા ભગવાન પછી, કે મને મારો અનુભવ, મને અનુભવ થયો છે ને હું મારા દર્શનમાં જોઈને ભૂલું છું, એમ દાદા ભગવાન બોલતા હતા. ત્યાર પછી એમની પરંપરામાં કોઈ બોલતું નથી, બધા એમ જ કહે છે કે દાદા ભગવાને જે કીધું છે એ જ અમે તમને સમજાવીએ છીએ, ચોપડીમાંથી કહો કે જે રીતે કહો, પણ અમે એમની જ વાતોને શું કરીએ છીએ, પ્રોજેક્ટ કરીએ છીએ. તમે એકલા જેવું બોલો છો કે આ મારો અનુભવ છે, મારું દર્શન છે, અને મારા દર્શનમાં જે દેખાય છે એ હું એક્સપ્લેન કરું છું, હું કોઈની કોપી કરતો નથી. આવું તમે બોલો છો, સાધારે બોલો છો, બરાબર છે. દાદા ભગવાન તમને મળ્યા એક જ નહીં, તો તમે આવું ખા માટે બોલો છો? ત્યારે મેં કીધું કે મને રામ મળે, કૃષ્ણ મળે, મહાવીર મળે, શિવ મળે, સ્વામિનારાયણ મળે, દાદા ભગવાન મળે, શ્રીમદ રાજચંદ્ર મળે, કે બીજા કોઈ મહાન પુરુષ મળે, આઈ ઓલવેઝ રિસ્પેક્ટ હિમ. પણ આજે જે હું બોલું છું એ મારો પોતાનો ઓન એક્સપિરિયન્સ છે, માટે હું એ લોકોને રિસ્પેક્ટ નથી આપતો, હું નથી કહેતો. હું જે બોલું છું મારા અનુભવનું છે, તો એ લોકોનું નામ કેવી રીતે બોલું? અને જે કંઈ બોલું છું એના માટે હું જ જવાબદાર છું, એવું ક્લિયરલી કહું છું. એનાથી વધારે હું શું કહી શકું? આજે રામનો અનુભવ થયો, રામે કીધો, ત્યાર પછી કૃષ્ણ થયા, તો કૃષ્ણ રામનો અનુભવ ના કીધો. ત્યાર પછી મહાવીર થયા, તો મહાવીર રામ પ્રસંગ ના કીધો. ત્યાર પછી અમુક અનેક વખત થઈ ગયા, શ્રીમદ રાજચંદ્ર થઈ ગયા, દાદા ભગવાન થઈ ગયા, એ લોકોએ પોતાનો અનુભવ કીધો. કેમ એ લોકોને ના કીધો? કારણ કે જેને અનુભવ થાય
એને અનુભવ કહેવાનો અધિકાર છે. ના થાય તો પછી પરંપરાને ફોલો કરો, ધેટ ધ ઓનલી ઓપ્શન. તો મને અનુભવ છે તો ના કહું, સમજાય છે કે નહીં? અને પાછું હું શું કહું છું, જવાબદાર કોણ છે? આજે બોલું છું એના માટે હું છું, એનાથી વધારે શું કહેવાય મારા? એટલે આવું અમને પૂછે બધા. ઇટ ઇઝ કોલ્ડ દેશના, દેશના ના કહેવાય એમ તો લોકો કહેવાય. દેશના તો કેવળ જ્ઞાન પછી મહાવીર ભગવાન અનુભવી વાણી પોતાનો અનુભવ થયા પછી દેશના. હા, પણ એને કેવળ જ્ઞાન નો અનુભવ કહેવાય, અમને કેવળ જ્ઞાન ના કહેવાય, કેવળ દર્શન કહેવાય. કેવળ દર્શન ને તે કેવળ દર્શન સંપૂર્ણ નહીં, પાછું 360 નહીં, એટલે દેશના ના કહેવાય. દેશના કેવળ જ્ઞાન પછી પણ દેશના વખતે જયારે કેવળ જ્ઞાન માં જોઈને બોલે ને, ત્યારે આ કેવળ જ્ઞાન ની અંદર એમને આખું આ યુનિવર્સ દેખાય. અમને આ યુનિવર્સ દેખાય નહીં, સમજાય? સૈદ્ધાંતના સૈદ્ધાંતિકથી, આ કુદરતી રચનાના સિદ્ધાંતોથી અમને આખી આ દુનિયા સમજાઈ જાય. અમારા વિઝનમાં, અમારા દર્શનમાં આખી દુનિયા કઈ રીતે ચાલે છે ને, એ વિઝન અમારી સમજણમાં હોય. કેવળ જ્ઞાનીને દેખાય, શું થાય? અત્યારે ધારો કે કેવળ જ્ઞાની કોઈ બેઠા હોય અને તમે એમ પૂછો કે અત્યારે પાંચમા દેવલોકમાં શું ચાલે છે, તો એમને દેખાય, અમને સમજાય કે આ દેવલોકમાં શું હોય, અમને દેખાય નહીં. તમે ભગવાનને પૂછો કે મારા આ અત્યારે કર્મ ભોગવું છું તો કયા કર્મનું ફળ છે, તો ભગવાનને પાટલો પર તમારો દેખાય કે આ કર્મનું તમે આ ફળ ભોગવો છો. અમને દેખાય નહીં, અમને સમજાય, એટલે દર્શન કહેવાય. અમારી પાસે સૈદ્ધાંતિક જ્ઞાન છે. કયું જ્ઞાન છે? એટલે એને દર્શન કહેવાય. દર્શન એટલે સનાતન સિદ્ધાંતોનો અનુભવ, એનું નામ દર્શન. અને કેવળ જ્ઞાન એટલે આ જગત જેમ છે તેમ ખુલ્લું થઈ જવું, પછી આપણે આ દર્શનની જરૂર પડે નહીં. પછી તમે બિયોન્ડ ગયા, શું ગયા? તો દેશના એ બહુ ઊંચી વસ્તુ, છેલ્લામાં છેલ્લી, એનાથી આગળ કોઈનું ના કહેવાય. તો આપણે મહાવીર ભગવાન, અમારા માટે શું કહેવાય, અમારા માટે શું કહેવાય કે અનુભવી જ્ઞાની પુરુષની વાણી. દાદા ભગવાન ને પણ એ જ કહેવાય, અનુભવી જ્ઞાની પુરુષ. શ્રીમદ રાજચંદ્ર પણ એ જ કહેવાય, દેશના ના કહેવાય. ભગવાન ની દેશના આપણે કેવી રીતે સાંભળી શકીએ? મહાવીર ભગવાન ને તો આજે આટલો ટાઈમ 2600 વર્ષ થઈ ગયા, તો આપણે આજે પણ એમની દેશના સાંભળીએ? ના, અત્યારે ના સંભળાય, ના સંભળાય. અત્યારે તો સિમંદર સ્વામીની દેશના હોય, પણ એ તો ક્ષેત્ર જુદું છે, આપણે સાંભળી ના શકીએ. ના, ના સાંભળી ના શકીએ. આપણે પાંચમો આરો પૂરો થાય, અત્યારે પાંચમો આરો ચાલી રહ્યો છે, અને પાંચમો આરો પૂરો થાય પછી શું થશે? છઠ્ઠો આરો, એના કરતા વર્સ્ટ, ઓ, જેમાં ધર્મ જ નહીં હોય. ધર્મ, સંસ્કૃતિ, આ સોશિયલ લાઈફ, આમાંનું કશું જ નહીં હોય. જંગલી અવસ્થા, એટલો બધો આંકરો કાળો, ભયંકર, ભયંકર. આપણે બધા ભાવ તો સારા કેવા છે અત્યારે, અને સોશિયલ બી નહીં, રિલીજિયસ બી નહીં, કશું જ નહીં. જંગલનો માસ કેવો હોય? તો સમજી, આપણે બધાના ભાવ તો સારા છે, એટલે આપણા કમસે કમ 15 જણાના ભાવ તો સારા છે. તો એટલે એ સ્થિતિમાં કેમ જઈએ આપણે? તો 6.5 આ દુનિયા 7.5 ની વસ્તી છે, એમાં મોટા ભાગના ભાવ છે ને, અત્યારે મોટા ભાગના ભાવ એ આ જગતને વિનાશ કરવા માટે છે. રાગ, દ્વેષ, ઈર્ષ્યાને વ્યર્થથી, એના ભાવથી જ આ દુનિયાની ભૌતિકતા, ભૌતિકતા વિનાશ થવાની છે. આ દેખાય છે ને દુનિયાનો જાત જમા, મેન મેડ વસ્તુ, એ બધી ડિસ્ટ્રોય થઈ જવાની છે. એકબીજાના વેરથી સેના થવાની છે, એકબીજાના વેરથી થવાની છે. અને વેરને કારણે માણસ માણસને ખાતો થઈ જશે, એવો સમય આવશે. છઠ્ઠા આરામ, માણસ માણસ જ ખાઈ જાય, કઈ બીજું કોઈ હશે જ નહીં. તો પછી માણસ માણસ ખાશે, માણસ માણસ માટે વેર રાખશે, માણસ ને માણસ નહીં ગમે કે મારો કોમ્પિટન્ટ જેમ કૂતરાને છે ને, એને એડ્રીમ કોઈ આવે ને તો ભસે, એવું માણસનું થઈ જશે. સંસ્કૃતિ, સભ્યતા, મર્યાદા બધું ખલાસ. સામૂહિક જીવન બદલવાનો કાળ ખલાસે. શું કીધું? સામૂહિક જીવન બદલવાનો કાળ ખલાસે. અને સામૂહિક જીવન બદલવાનો નાનો પ્રયાસ, એનું નામ ભક્તિ. નાનો પ્રયાસ, સમજાય છે? પણ આજે બધા જ ધર્મો જે પહેલાં સાદા હતા ને, એ બધા જ ધર્મો અત્યારે ધંધાધારી થઈ ગયા, અને માટે એમાંથી પ્રાણ જતો રહ્યો. શું જતો રહ્યો? પ્રાણ જતો રહ્યો. એટલે હવે પછી પાવર ક્યાંથી લાવો? જ્યારે હું અહીંયા ઘડી મારી પૈસાની અપેક્ષા તમારી પાસે આવ્યો હું,
મારા શબ્દોમાં પાવર ક્યાંથી હોય, કારણ કે હું જ ઘાટ વાળો છું, તમે ઘાટ વાળો છો તમારા સંસારી કારણસર, હું ઘાટ વાળો છું મારા સંસાર માટે, મારો તમારો સંસાર પરિવાર છે, બંગલા મોટર ગાડી છે, મારો સંસાર છે, મારે સંસાર બનાવી છે, મંદિર બનાવી, શિષ્યો બનાવે છે, આ મારો ઘર છે. આપણે બે ઘાટ વાળા હોઈએ, પાવર ક્યાંથી હોય? હોય એટલે બધું ઘાટ વાળું થઈ ગયું. એટલે આજે કહું છું ને, નથી ધર્માચાર્યોમાં પ્રાણ નથી, શું નથી, શબ્દો છે, પાવર ક્યાંથી લાવે? આત્મબળ નહીં. કેવી રીતે આવે? જયારે મારો ઘાટ છે, મારો સ્વાર્થ છે, તો પાવર ક્યાંથી આવે? એટલે આ બધું અમે જોયા પછી નક્કી કર્યું કે આમાં કસામાં આપણે હાથ ગાળવાનો નથી. એના માટે ખુલ્લે આમ કહીએ છીએ, અમે આ જીવતા મંદિરો તૈયાર કરવાયા છે પથ્થર. તો શું બોલે? જો મારામાં દાણા ખોરી તો હું બોલું, મારી દાનત ખોરી હોય તો હું બોલું. અમે શિષ્યો બનાવવા નથી આવ્યા, અમે સાયન્ટિસ્ટો બનાવ્યા છે. આવું જો મારો ઘાટ હોય, સ્વાર્થ હોય, તો હું પબ્લિકમાં હું બોલું? મારી દાનત ખોરી હોય તો હું બોલું ખરો? શબ્દ નીકળે આવે મારાથી? ના નીકળે. અને ઘણા બધા મને કહે છે, તમે કહો છો ને કેવા ક્વિક ક્વેશ્ચન પૂછે, મને પૂછે, મને કે સ્વામીજી તમે એકલા માણસ છો, તમારી પાસે નથી પરિવાર, નથી કોઈ આટલા બધા સપોર્ટરો, નથી કોઈ ફાઇનાન્સ, નથી કોઈ સંસ્થા, કશું છે નહીં, અને તમે એમ માનો છો કે મારે આ દુનિયાની અંદર આખો વિજ્ઞાન પહોંચાડવું છે? હાઉ ઇટ ઇઝ પોસિબલ? હા, તારે મેં કીધું, સી આ તમારી વિચારધારા છે, મારી વિચારધારા જુદી છે. હું એમ માનું છું કે રામ પણ એકલા હતા, કૃષ્ણ પણ એકલા હતા, મહાવીર એકલા હતા, ને શું કરી શક્યા, એના દાખલા છે. એમ એકલું હોવું એ નબળાઈ નિશાન નથી. એકલા સાથે કોન્ફિડન્સ હોવો, પ્યોરિટી હોવી, સિન્સિયરિટી હોવી, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ છે. એક હજાર જેવો છે, જો પાવરફુલ ને પ્યોર હોય તો, નહીં તો લાખો એક જેવા છે, જો બધામાં પ્યોરિટી ના હોય તો અંદર અંદર ખલાસી જાય, અગિયાર જો ખલાસી જાય, અને એક હોય તો લાખોમાં એક હોય. એટલે મારું એક વાક્ય છે સાહેબ, શું વાક્ય તમે સાંભળ્યું છે સત્સંગમાં હશે, મારું એક વાક્ય છે, આ જગતમાં જે પ્યોર છે, પહેલું શું મૂક્યું, પ્યોર, આ જગતમાં જે પ્યોર છે અને સ્ટ્રોંગ છે એ દુનિયાને ફેરવી નાખે છે, અને આ જગતમાં ઇમ્પ્યોર છે અને વીક છે એને દુનિયા ફેરવી નાખે છે. અમારું સૂત્ર છે. દાદા ભગવાન એ એવું કહ્યું કે હું જે જ્ઞાન આપું છું એ તો આ કોંગ્રેસ ઘર સુધીમાં ગઈને આવ્યો છે. એમ દાદા ભગવાન એવું કીધું કે હું 356 ડિગ્રી એ છું, તો તમારું શું હોઈ શકે? એમ કારણ કે એમને એવું કહ્યું, આજે હું જ્ઞાન આપું એ તો ઘર સુધી ગઈને આવ્યો. એટલે એમ કે એનું, હું જે જ્ઞાન આપું છું એ જ્ઞાન તો એના ડેવલપમેન્ટથી લઈને આવ્યો છે. એટલે નોટ લાઈક એ કોમ્પિટિશન એ કમ્પેરિઝન. એમને તમે 56 ડિગ્રી, મારા 3 ડિગ્રીનું છે એ બોલવાની જરૂર નથી, કારણ કે દુનિયાના લોકો તો હરીફાઈ કરવા જાય. એટલે અમારે જ્ઞાનીઓ જ્ઞાનીઓને હરીફાઈ ના હોય, અમને દરેક જ્ઞાનીઓ માટે સરખું જ રિસ્પેક્ટ હોય, બિકોઝ દે આર ઓન અ રાઈટ ટ્રેક. ખ્યાલ આવી ગયું? પછી કયા માઇલ ઉપર છે એ બહુ ઇમ્પોર્ટન્ટ નથી, પણ હા, પણ અમને, એટલે અમને તો, હું જયારે પહેલી વખત ગયો ને, મારી 16 વર્ષની ઉંમરે દાદા ભગવાનને મળ્યો પહેલી વખત, ત્યારે હું તો સ્કૂલના પહેલા, કોલેજના પહેલા વર્ષમાં FY માં હતો એ વખતે. 15 વર્ષે પાસ કરી SSC, 16મા વર્ષે હું FY, 4 વર્ષ હતા કોલેજના, હતા 11+4, તો FY માં હતો. અને તે વખતે મારા મિત્ર છે, મારો મિત્ર, એના ફાધરે મને, એને ખબર છે કે એના ધર્મમાં રસ છે, એટલે એને કહ્યું દાદા ભગવાન આવ્યા છે, ત્યારે આવું છે. રવિવારનો દિવસ હતો, તો અમે ગયા અમદાવાદથી ગાંધીનગર ગયા, પહેલી મુલાકાત અમારી ત્યાં આગળ થઈ પથિક આશ્રમમાં. અને તે વખતે દાદા ભગવાનનો સત્સંગ ચાલુ હતો, અને જેવો સત્સંગ પતી ગયો એટલે પછી મને, અમને બંનેને કીધું એના ફાધર કે ચલો આગળ, કે છે અને ત્યાં જઈને અહીંયા આગળ કપાળ તમારું, અહીંયા આગળ અંગૂઠો તમારો, કપાળ કાઢો તમારો. એટલે મેં કપાળ કાઢ કીધું કે અમને બોલો કે દાદા ભગવાનને નમસ્કાર કરું છું, એવું તમે બોલ્યા કરજો, એટલે દાદા વિધિ કરશે. એટલે અમે તો યંગ છું, નાના છોકરા હતા, એટલે કે પ્રમાણે કરીએ. દાદાએ બંનેને, દાદાએ પૂછ્યું એના ફાધરને કે આ બે કોણ છે, કારણ કે અમારો પપ્પા પહેલો પરિચય હતો, કે દાદા આ અમારો દીકરો છે અને આ એનો મિત્ર છે. પછી એને પૂછ્યું કે દાદા આને દીક્ષા લેવાનો ભાવ છે નાની ઉંમરથી, શું કીધું, નાની ઉંમરથી. એટલે દાદાએ પહેલું વાક્ય મને કીધું તે વખતે, હું તો વિધિ કરતો હતો, પણ મારા માટે કીધું કે મોરના ઈંડા ચિતરવા ના પડે એ તો પેઇન્ટ થઈને જ આવે. આ પહેલું સ્ટેટમેન્ટ, પહેલું વાક્ય મારા માટે કીધું. અને પછી જ્યારે 6 મહિના પછી જયારે જ્ઞાન લીધું, ત્યારે જે દિવસે મેં જ્ઞાન લીધું એ દિવસે દાદા ભગવાને અમારા સકળ સંગપતિ કેશીભાઈને કીધું કે આપણા સંઘની અંદર આચાર્ય કક્ષાનો છોકરો આવે એ આપણા સંઘનું સદભાગ્ય કહેવાય છે. આ પહેલું વાક્ય કીધું. અને બીજું વાક્ય કીધું
હું જે જ્ઞાન આપું છું એ જ્ઞાન તો ઘરથી મને લઈને અનુભવ વાક્ય છે. આ બે વાક્ય એમને સકળ સંપત્તિને મારી ગેરહાજરી માટે દે છે, એટલે મારી પ્રશંસા માટે નહીં. મારી તો 70 વર્ષની ઉંમર હતી એ વખતે, મારા માટે કે એમને પ્રશંસા કરવાની જરૂર હતી? આ તો એમને જે દેખાયું એ બોલે. એટલે આ વાક્ય કુદરતી બોલ્યા છે, કુદરતી. કેવું? પાછું બીજા કોઈના માટે બોલ્યા નથી, સમજાય છે? એટલે આવું છે. એટલે જ્ઞાની પુરુષ પણ અમને, અમે કીધું ને તે પ્રમાણે, કે કોઈ પણ અનુભવી પુરુષને કોઈ સર્ટિફિકેટની જરૂર ના હોય, એની વાણી સ્વયં સર્ટિફિકેટ હોય, જેવી હોય. કોઈ અમને માને એટલા માટે અમારે આવું બોલવું પડે એવું જરૂરી નથી. આ તો કવિરાજ જેમ પદમાં લખ્યું ને, હીન પુણ્ય મનુષ્યોને સત્ય સમજાવવા જાતે બોલવું પડ્યું કે ભગવાન હું જ છું. હીન પુણ્ય, જેને પોતે ઓળખી શક્યા નથી, ઓળખી શકતા નથી એવી દ્રષ્ટિવાળા હીન પુણ્યવાળા લો કેટેગરીનું પુણ્ય છે, એને સત્ય સમજાવવામાં અમારે બોલવું પડ્યું કે અમે જાતે ભગવાન છે. મારે બોલવું નતું પણ તમને ઓળખાશે કેવી રીતે? મને ઘણા કે સ્વામીજી જ્ઞાની પુરુષ કેમ અમને ના ઓળખાય? મેં કહ્યું તો તમારી પાસે ડેવલપમેન્ટ હોય તો ઓળખાય, નહીં તો ના ઓળખાય. મને કેવું કેમ કે છે જોઈ ના ઓળખાય? હું કેવી રીતે ઓળખાય? મેં કહું 50 વર્ષ હસમુખભાઈ સાથે રહે છે તો એકબીજાને ઓળખી શકતા નથી, એ દ્રષ્ટિને બુદ્ધિથી તો જ્ઞાની કેમ ના ઓળખાય? એટલે પ્રશ્ન, તમારે ડેવલપમેન્ટ હોય તો જ ઓળખાય, આ ચામડાની આંખોથી ના ઓળખાય. ચામડાની આંખો તો હરખા જ લાગે ને, તેને કૃષ્ણ બેઠા હોય તો કેવા લાગે? બાકી સિંગડા થોડા હોય કે જ્ઞાન દશા જ જુદી હોય, દશા તમે ઓળખી ના શકો, તમને કઈ તો ઓળખાય? તમે તો આકાર જ જુઓ ને, જન્મ ચક્ષુથી શું જુઓ? આકાર જુઓ. આપણે વ્યક્તિગત રીતે આપણું કામ કાઢી લેવાનું, આમાં બીજું કઈ કરવાની જરૂર નથી. રામ પણ સીતાને મૂકીને ચાલ્યા ગયા, મોક્ષે ગયા, સીતા હજુ અહીંયા છે, સમજાય છે? મહાવીર પણ ચાલ્યા ગયા, એમની ધર્મ પત્ની અહીંયા છે. મુક્તિનો માર્ગ એ વ્યક્તિગત માર્ગ છે, એક ફેમિલી પ્રોબ્લેમ નથી, સમજાય છે? એ વ્યક્તિગત માર્ગ છે. મારે આ સંસારથી મુક્ત થવું હોય તો મારે જાગવાનું છે. ઘરમાં બીજા જાગે કે ના જાગે એ મારો વિષય નથી, જાગે તો ઇટ ઇઝ વેલ એન્ડ ગુડ, ના જાગે તો મારે ના જાગવું એવું નથી, મારે મારા માટે જાગવું છે. હા, રામ મોક્ષે ગયા અને સીતાજી જો અહીંયા છે, સીતાજી મોક્ષે જશે, ક્યારે જશે? રાવણ તીર્થંકર થવાના છે. રાવણ જયારે તીર્થંકર થશે, 12મા તીર્થંકર કે 13મા, નંબર તો ગમે તે હશે, મને હું યાદ નથી. હા, પણ જયારે રાવણ તીર્થંકર થશે ત્યારે સીતાજી એમના પ્રથમ ગણધર બનશે. જેમ મહાવીરના ગણધર ગૌતમ સ્વામી હતા, એમ રાવણના ગણધર સીતાજી થશે, પ્રથમ ગણધર, રાઈટ હેન્ડ કહેવાય. અવતાર છે, આ તો કોમન કન્ડિશન કીધું. પણ જેના નિમિત્તે હજારો લાખો લોકો કેવળ જ્ઞાન પામીને મોક્ષે જવાના છે, જેના નિમિત્તે આવા સમર્થ પુરુષ જેમના એક પ્રવચન થી, એક ઉપદેશ થી, અથવા એક દેશનાથી માણસ સંસાર છોડી દે, એક જ દેશનાથી 2 કલાકની, એવો જેનો પાવર હોય, એવું જેનું કેરેક્ટર હોય, એવી ભાષાનું બળ હોય, રાજા મહારાજા છોડી દે, ચક્રવર્તી રાજપાટ છોડી દે, એવો જેનો પાવર હોય, એવા તીર્થંકર ભગવાન એમના જે પ્રથમ ફોલોઅર્સ હોય એને ગણધર કહેવાય. એ ભગવાનની ડાયરેક્ટ વાણી લે, ડાયરેક્ટ. પછી જે લોકો આવે, 5, 7, 10 ગણધરો પાવરફુલ બનવાના હોય, નૈમિતિક નિમિત્તો એટલા, ત્યાર પછી બધા ગણધરોથી પામે, એ ભગવાનની વાણી ઓછી થઈ જાય.